ન્યૂઝ ચેનલ ચલાવો છો. હમણાં જ તાજેતરમાં એક મારો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. છેલ્લા 5 વર્ષથી સતત હું પ્રજાની વચ્ચે રહીને સેવાના કામ કરું છું, ત્યારે મારું નામ ખરાબ કરવા માટે, મને કોઈ ને કોઈ રીતે બદનામ કરવા માટે એક મારો વિડીયો વાયરલ કર્યો છે. આપ ટેકનિકલ માણસ છો, આપ ન્યૂઝ ચેનલ ચલાવો છો, ત્યારે હું આપની પાસેથી જાણવા માગું છું કે મેં એફએસએલની અંદર તો આ વિડીયો મોકલ્યો છે, પોલીસના સાયબર ક્રાઇમની અંદર પણ મેં વિડીયો મોકલ્યો છે, પરંતુ પ્રાઇમરી બેઝ ઉપર જો આપ માહિતી આપી શકો તો અમારા મિત્ર વર્તુળને અને જનતાને પણ માહિતી મળે કે આ વિડીયો કટ કરીને એડિટિંગ કરીને કઈ રીતે બની શકે. જી કનુભાઈ, જે તમારો જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, આ વિડીયો એડિટિંગ કરવા માટે માત્ર 30-35 સેકન્ડ જ લાગે છે. જે કોઈ પણ વ્યક્તિ હોય, જે દાખલા તરીકે ભાઈ છે, મને વિડીયો કોલ કરશે એટલે તમને હું સમજાવી દઉં. આ ભાઈએ મને વિડીયો કોલ કર્યો છે, જે આપ જોઈ શકો છો. આ ભાઈ વિડીયો કોલ કર્યો છે, અને વિડીયો કોલને અહીંથી સ્ક્રીન રેકોર્ડિંગ થાય છે, એટલે વિડીયો કોલિંગમાં જેટલી વાતચીત થાય છે એ તમામ વિડીયોનું રેકોર્ડિંગ થાય છે. જે તમારો વિડીયો જે વાયરલ થયો છે, જેમાં સામાન્ય વ્યક્તિનો ચહેરો દેખાતો નથી, એનું કારણ છે અહીંયા મારો ચહેરો દેખાય છે, એને ક્રોપ કરીને આસાનીથી અહીંથી મારો ચહેરો હટાવી શકાય. હવે આ વિડીયો કોલ પૂરા થયા પછી આ વિડીયોને એડિટિંગના એપ્લિકેશનમાં લેવાનો જણાવી દઉં. આ એના આવા ઘણા બધા એપ્લિકેશન આવે છે. જે આપનો વિડીયો વાયરલ થયો છે, જે વિડીયો સ્ક્રીન ઉપર આપણે બતાવી રહ્યા છીએ, આ વિડીયો જેને વિડીયોને સ્પીડ, દાખલા તરીકે વિડીયો 5 MM ઉપર ચાલી રહ્યો છે તો એને 4 કરી નાખો, એટલે કોઈ પણ સામાન્ય વ્યક્તિ સાદી ભાષામાં બોલતો હોય તોય પણ સામાન્ય કોઈ પણ વ્યક્તિને એવું લાગે કે આ વ્યક્તિ પીધેલી હાલતમાં છે. અને આ એપ્લિકેશનથી એવી પણ કમાલ છે કે કોઈ પણ વ્યક્તિનો અવાજ પણ બદલી શકાય, કોઈ પણ વ્યક્તિ ન બોલ્યું હોય એવા શબ્દો પણ ઉમેરી શકાય, એડિટિંગ કરી શકાય, અને એનું શરીર પણ અલગ હોય અને એનું માથું પણ અલગ હોય એવી રીતે પણ એનો વિડીયો એડિટિંગ કરવું માટે માત્ર 30-40 સેકન્ડમાં આ બધું જ થઈ શકે તેમ છે. તો આપ અમારા પ્રેક્ષકોને બતાવો કે એક વ્યવસ્થિત સારા સેવાભાવી માણસને ખરાબ ચિતરવા માટે જે આખો આખો પ્લાન ઘડવામાં આવ્યો છે, એ પ્લાન ઘડવા માટે માત્ર તમે એવું કહો છો કે 30-35 સેકન્ડ જ જોઈએ, તો એવો એક વિડીયો કોઈ આપની પાસે હોય તો આપ જરા અમારા મિત્રોને કરીને બતાવશો? જી જી, ચોક્કસથી કનુભાઈ, એક વિડીયો આપણી સ્ક્રીન ઉપર આપને બતાવીએ છીએ, જેમાં આપનો જ વિડીયો છે જે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સ્પીડ ઘટાડી દો એટલે આસાનીથી કોઈ પણ વ્યક્તિ આ અવાજ બદલી શકે છે. અમારા પ્રેક્ષકોને વ્યવસ્થિત બતાવો જેથી કરીને ખબર પડે. હેલો, એટલે કોઈ પણ જાતની છેડછાડ કરી શકાય, અને આપના હું ચોક્કસથી કહી શકું કે આપના જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, આ વિડીયો સાથે છેડછાડ કરવામાં આવી છે, અને આ વિડીયોને ફરીવાર એડિટિંગ કરવામાં આવે તો અને ઓરિજિનલ ભાષાની કરવામાં આવે તો વિડીયોમાં કોઈ જાતની ભૂલ કે ખામી નથી. આ બાબતે મેં સાયબર ક્રાઇમમાં પણ ફરિયાદ કરી છે અને એફએસએલમાં પણ મોકલ્યું છે, જેનો રિપોર્ટ આવવાથી જેમણે પણ આ વિડીયા સાથે છેડછાડ કરી છે એમની સામે માનહાનિનો દાવો એ કરવામાં આવશે, અને જે કાંઈ પણ કાયદેસર પગલાં લઈ શકાતા હોય એ તમામ પગલાંઓ લેવામાં આવશે. પરંતુ અત્યારે જે ઇલેક્શનનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે મારે મારા વિસ્તારને, મારા પરિવારના આ સમગ્ર વિસ્તારની આપણા માધ્યમથી હું જણાવવા માગું છું કે જે વસ્તુ બની ન હોય એવી વસ્તુને બતાવવામાં આવે છે. જેણે આ વિડીયો બનાવ્યો હતો એણે પણ પોતાની ભૂલ સ્વીકારી છે, એમણે પણ એનો એક પોતાનો જવાબી વિડીયો રજૂ કર્યો છે કે આમાં ખરેખર
એ માણસની પરિસ્થિતિ હતી, એમણે મારી સાથે વાત કરી અને એ વિડીયો એને કેપ્ચર કરીને એડિટિંગ કરીને ક્રોપ કરીને મૂક્યો છે. જે ચોક્કસથી સાહેબ આ વિડીયો સાથે હું ચોક્કસથી કહી શકું આ વિડીયો સાથે છેડછાડ થયેલી છે અને એ પર છેડછાડ કર્યા પછી જ આ વિડીયો વાયરલ કરવામાં આવેલો છે. તો આ અમારા ધર્મસિંહભાઈ હતા, જેમને ટેકનિકલ ન્યૂઝ ચેનલના કારણે ખૂબ જ્ઞાન છે. એફએસએલનો રિપોર્ટ, પોલીસ ક્રાઇમનો રિપોર્ટ આવતા ઘણી બધી વાર લાગે ત્યારે ત્યાં સુધીમાં તો ઘણો બધો સમય જતો રહે. એટલે આજે ધર્મસિંહભાઈ સમ્રાટ જે ચેનલ ચલાવી રહ્યા છે એમના માધ્યમથી હું જનતાને જણાવવા માગુ છું કે આ વિડીયો બાબતે મને ખૂબ બધા ફોન આવ્યા, પરંતુ એફએસએલનો રિપોર્ટ આવતા વાર લાગે, પોલીસ ક્રાઇમનો સાયબર ક્રાઇમનો રિપોર્ટ આવતા વાર લાગે ત્યારે આ વિડીયો એ વાહિયાત ડબિંગ કરેલો અને એડિટિંગ કરેલો ક્રોપ કરેલો છે, જેથી કરીને જે કાંઈ પણ એલિગેશનો કરવામાં આવ્યા છે એ ખરેખર ખોટા છે અને આવા એલિગેશનો ન કરવા જોઈએ. સાહેબ બીજું એક આપને વાત કરું કે આપને બદનામ કરવા માટેના બીજા પણ અલગ અલગ પ્રકારના સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ થઈ રહ્યા છે, એના બાબતે એ મેસેજ પણ ધ્યાન ઉપર આવ્યા છે કે કોઈ સમાજને દુઃખ લાગે, કોઈ સમાજમાં જેમાં મને ખબર પણ ન હોય, પરંતુ ઇલેક્શનના ટાઈમે જેમની વિચારધારા થોડી નિમ્ન કક્ષાની હોય પરંતુ પ્રજા એ મને પણ સારી રીતે ઓળખે છે, મારા સેવાભાવી કાર્યોને પણ સારી રીતે ઓળખે છે, ત્યારે આવા કોઈ મેસેજને ગંભીરતાથી કોઈએ લીધા નથી અને મને સામેથી ફોન આવ્યા છે કે કનુભાઈ આવા બધા હિતશત્રુઓનું તમારે ટેન્શન નહીં લેવાનું, અમે બધા તમારી સાથે છીએ અને હું પણ મારા યુવાન મિત્રોને આપના માધ્યમથી જણાવવા માગું છું કે હું હંમેશા વડીલો યુવાનો અને દોસ્તોની સાથે રહ્યો છું અને આવતા દિવસોમાં કાયમી માટે હું આ વિસ્તારની આ વિસ્તારના સમગ્ર જનતાની સાથે રહેવાનું છું.